ધોરણ 1 ના ગણિત વિષયમાં એકમ 6 10 થી 20 સુધીની સંખ્યાઓનો આગળનો ભાગ શીખવાના છીએ હા અગાઉના ભાગમાં આપણે 10 10 ના જૂથ કેવી રીતે બનાવવા શીખી ગયા ત્યારબાદ 10 પછીની સંખ્યાઓ ની 20 સુધીની ગણતરી પણ આપણે શીખી ગયા છીએ હવે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય પુસ્તિકાનો પાન નંબર 65 ઉપર આપેલી हाँ प्रवृत्ति जो ये नोट करिए पहलू छे खाली जगह पूरो दिवासरी की संख्या आप लिखे आप लोगों गणित मत गणित करो एक दो तीन चार पांच छह सात आठ नौ नीचे संख्या पर लगी छे नौ अने एक दिवासरी उमेरी है छे नौ ने एक तो नौ बत्ता एक बराबर दस था ही दस नौ एक जुट बना भी બધી દિવસોને ભેગી કરી તો 9 વત્તા 1 10 બોલાય અને લખાય આગળ ગણતરી કરીશું 10 નું એક જૂથ દિવસળીનું નીચે સંખ્યા લખી 10 વત્તા 1 દિવસળી છૂટી 10 ને 1 તો 10 વત્તા 1 બરાબર આપણે અગાઉ શીખી ગયા છે લખો શું બોલાય હા 10 વત્તા 1 બરાબર 11 તો લખો 11 આગળ 10 નું એક જૂથ એટલે 10 વત્તા કેટલી દિવસની છૂટી છે 1 અને 2 તો નીચે લખેલા છે 10 વત્તા 2 બરાબર હા 10 ને 2 તો 11 અને 12 થાય 10 ને 2 12 ત્યારબાદ આગળ 10 નું એક જૂથ વત્તા 1 2 અને 3 દિવસની છૂટી છે તો 10 વત્તા 3 બરાબર કેટલા લખવાના છે શું બોલાય 10 1 11 10 ને 2 12 અને 10 ને 3 13 તો આપણે લખવું શીખી ગયા છીએ લખો 13 હા આગળનું ચિત્ર જુઓ 10 દિવસળીનું એક જૂથ આપેલું છે પરંતુ દિવસળીની સંખ્યા નથી હા તો તમારે દિવસળી દોરવાની છે કેટલી દોરવાની છે નીચે સંખ્યા આપેલી છે જુઓ હા 4 તો દોરો 1 2 3 4 દિવસળી હવે ગણો તો 10 નું એક જૂથ વત્તા 4 બરાબર 10 ને 4 14 સરસ ત્યારબાદ પાન નંબર 66 ઉપર જુઓ ખાલી જગ્યા પૂરો 10 દિવસળી નું એક જૂથ 10 વત્તા 1 2 3 4 5 5 દિવસળી છૂટી છે તો 10 વત્તા 5 બરાબર કુલ કેટલા થાય ગણો તો 10 ને 5 15 લખેલા છે આપણે જોઈએ આગળ 10 નું એક જૂથ વત્તા છૂટી દિવસની સંખ્યા ગણી કાઢો 1 2 3 4 5 6 10 વત્તા 6 બરાબર કેટલા થાય હા 10 ને 6 16 તો લખો 16 આગળનું ચિત્ર 10 દિવસની નું એક જૂથ વત્તા હા દિવસળીની સંખ્યા દોરવાની છે તમારે કેટલી દોરવાની છે નીચે આપેલી છે 7 તો દોરો 1 2 3 4 5 6 7 હવે ગણો તો 10 વત્તા 7 તો 10 ને 7 17 થાય સરસ હવે આગળનું ચિત્ર જુઓ 10 દિવસળીનું એક જૂથ વત્તા બીજી દિવસળી છૂટી કેટલી છે 1 2 3 4 5 6 7 8 તો 10 ને 8 હા તો નોંધ કરો 10 ને 8 18 ત્યારબાદ આગળનું ચિત્ર 10 દિવસળીનું એક જૂથ વત્તા છૂટી દિવસળીની સંખ્યા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 વત્તા 9 બરાબર 10 ને 9 19 થાય આપણે અગાઉ શીખી ગયા છે ગણતરી એ પ્રમાણે સરસ ત્યારબાદ એક દિવસળી ઉમેરીએ 9 માં તો 10 નું એક જૂથ વત્તા 10 નું બીજું જૂથ તો 10 વત્તા 10 તો 10 ના બે જૂથ થાય તો સંખ્યા 20 થાય 10 ને 10 20 તો આ રીતે આપણે 10 અને 10 ના જૂથમાં ઉમેરતા 20 થાય છે પર નંબર 67 ઉપર જુઓ ખૂટતી સંખ્યા ક્રમમાં લખો હા અહીંયા ફૂકા ભેગા આપેલા છે ખાનામાં સંખ્યા લખવાની છે ખૂટતી સંખ્યાને ઉમેરો પહેલી સંખ્યા છે ફુગ્ગામાં 11 સંખ્યા
ત્યાર બાદ ખાલી જગ્યા છે બીજું ખાલી ખાનું છે અને આગળ પણ ખાલી છે પછી સંખ્યા પેલી 15 અને ત્યાર બાદ ખાલી છે તો આપણે 11 પછીની સંખ્યા નોટ કરો બોલતા જાઓ અને લખતા જાઓ તો પહેલા 11 પછીની સંખ્યા આવશે 12 12 ને 1 હા 12 પછીની સંખ્યા 12 ને 1 13 13 ને 1 14 14 ને પછીની સંખ્યા 15 પછીની 15 ને 1 16 16 પછીની સંખ્યા 17 17 પછીની સંખ્યા 18 18 પછીની સંખ્યા 19 અને 19 પછીની સંખ્યા 20 આપણે અગાઉ શીખ્યા પ્રમાણે નોંધ કરો હા ત્યાર પછીનું ચિત્ર નીચે આપેલું છે એમાં પણ સંખ્યા બોલતા જાઓ અને લખતા જાઓ પહેલા આપેલા છે 1 પછીનું ખાલી ખાલી છે નોંધ કરો 1 પછીની સંખ્યા 2 પછીની સંખ્યા 3 પછી 4 આપેલા છે પછીની સંખ્યા 4 પછી 5 પછીની સંખ્યા 5 પછી 6 7 સંખ્યા આપેલી છે પછીની સંખ્યા 8 8 ને પછીની સંખ્યા 9 9 પછીની સંખ્યા 10 ત્યારબાદ 10 ને 1 11 આપેલા છે 11 પછીની સંખ્યા 12 12 પછીની સંખ્યા 13 13 પછીની સંખ્યા 14 14 પછીની સંખ્યા 15 15 પછીની સંખ્યા 16 16 પછીની સંખ્યા 17 પછીની સંખ્યા 18 18 પછીની સંખ્યા 19 19 પછીની સંખ્યા 20 તો આ રીતે આપણે 1 થી 20 સુધીની સંખ્યાઓ બોલવાની છે લખવાની પણ છે ત્યારબાદ આગળનું પાન જુઓ પાન નંબર 68 ઉપર હા દિવાસળીનું જૂથ બનાવેલું છે 10 નું આપણે ગણતરી કરી છે 1 2 3 4 5 6 7 8 9 10 તો 1 10 બરાબર 10 એને આપણે એક દશક પણ કહીએ છીએ તો અહીંયા તમારે લખવાનું છે કે 1 10 એટલે એક દશક તો નોંધ કરો 10 10 10 ખાનામાં નોંધ કરો ત્યારબાદ એક દશક અને એક છૂટી બરાબર 10 ને 11 થાય આપણે શીખી ગયા તો એક દશક અને એક એકમ બોલાય છે એને 11 બોલાય એક દશક એક એકમ બરાબર 11 તો અહીંયા નોંધ કરો અને લખો 11 આગળ જુઓ 10 નું એક જૂથ એટલે એક દશક અને એક અને બે દિવસની છૂટી તો 10 ને 2 12 એક દશક અને 2 એકમ ગણાય તો એક દશક અને 2 એકમ બરાબર 12 નોંધ કરો 12 ત્યારબાદ આગળનું ચિત્ર જુઓ પાન નંબર 69 ઉપર એક દશક 10 નું એક જૂથ એટલે એક દશક અને એક છૂટા કેટલા છે 1 2 3 તો 3 એકમ ગણાય તો એક દશક અને 3 એકમ બરાબર 13 તો નોંધ કરો એક દશક અને 3 એકમ બરાબર 13 થાય તો ખાનામાં 13 ની સંખ્યા લખો ત્યારબાદ આગળનું ચિત્ર જુઓ 1 10 એટલે એક દશક અને છૂટી 1 2 3 4 એકમ તો એક દશક અને 4 એકમ બરાબર 14 તો અહીંયા લખો ખાનામાં અને નોંધ કરો 14 ત્યારબાદ આગળનું ચિત્ર જુઓ 10 નું એક જૂથ એટલે એક દશક અને છૂટી 1 2 3 4 5 એકમ તો એક દશક અને 5 એકમ બરાબર 15 તો નોંધ કરો 15 સરસ ત્યારબાદ પાન નંબર 70 ઉપર જુઓ એક દશક અને 1 2 3 4 5 6 એકમ તો એક દશક અને 6 એકમ બરાબર 16 લખાય તો નોંધ કરો 16 ત્યારબાદ આગળ જુઓ 10 નું એક જૂથ એટલે એક દશક અને છૂટી દિવસરીની સંખ્યા 1 2 3 4 5 6 7 એકમ એક દશક 7 એકમ બરાબર 17 બોલાય અને 17 લખાય તો નોંધ કરો 17 આગળનું ચિત્ર જુઓ 10 નું એક જૂથ એટલે એક દશક અને છૂટી દિવાસળી 1 2 3 4 5 6 7 8 એકમ છે તો એક દશક
8 એકમ બરાબર 18 બોલાય અને 18 લખાય તો નોંધ કરો 18 ત્યારબાદ આગળનું ચિત્ર પાન નંબર 71 ઉપર જુઓ એક દશક અને 1 2 3 4 5 6 7 8 9 છૂટી દિવસની સંખ્યા છે એકમ 1 દશક 9 એકમ બરાબર 19 તો લખો 19 ત્યારબાદ આગળનું ચિત્ર જુઓ 10 નું એક જૂથ એટલે 1 દશક અને 10 નું બીજું જૂથ એટલે બીજી એક દશક તો 1 દશક અને 1 દશક એટલે 2 દશક થઈ અને સંખ્યા થઈ કુલ 20 તો 1 દશક અને 1 દશક એટલે 2 દશક એટલે 20 તો લખો 20 આ રીતે આપણે નોંધ કરવાની છે સરસ